સોમનાથથી અયોધ્યા સુધીની મેરેથોન દોડનો આજે સોમનાથથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલીના પીપળવા ગામના ઘનશ્યામ સુદાણીએ શિવ અને રામના તીર્થોને ભક્તિ સાથે જોડવા માટે અને સાથે સાથે હિન્દુ ધર્મની જે એકતા છે આ એકતા અને જાગૃતિ માટે થઈને એક કઠિન દોડ શરૂ કરે છે. સોમનાથથી અયોધ્યા સુધીની મેરેથોન દોડનું આયોજન કે જે આજ રોજ સોમનાથથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના પીપળવા ગામનો યુવાન ઘનશ્યામ સુદાણી કે જેણે અમદાવાદ રાજપથ ક્લબ ખાતે પણ સતત 72 કલાક દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સોમનાથ મહાદેવની પૂજા કરીને જય સોમનાથ અને રામચંદ્ર ભગવાન કી જયના જયઘોષ સાથે દોડનો પ્રારંભ કર્યો. સોમનાથથી અયોધ્યા સુધીની 1800 કિલોમીટરની દોડનો પ્રારંભ કર્યો. 25 સપ્ટેમ્બર 2019ના લાલકૃષ્ણ અડવાણીએ સહી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરેલી, ત્યારે ઘનશ્યામ સુદાણીએ સોમનાથથી અયોધ્યા દોડનો પ્રારંભ કરતા જૂની યાદો ફરીથી જીવંત થઈ. સોમનાથથી અયોધ્યા સુધીના 1800 કિલોમીટરની દોડ 21 દિવસમાં પૂરી કરશે તેવો તેમનો સંકલ્પ છે. તે રોજના 90 કિલોમીટરનું અંતર કાપશે અને તેમની સાથે એક કાર રહેશે, જેમાં જરૂરી ભોજન, દવાઓ અને તેમના કોચ રાહુલ શર્મા તેમજ એક તબીબ પણ રહેશે કે જે તેમનું જરૂરી જણાય ત્યારે મેડિકલ ચેકઅપ પણ કરશે. આજે સવારે સોમનાથ મંદિરના પરિસરમાંથી સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મંદિરમાં પૂજામાં સાથે રહીને ઝંડી લહેરાવી અને દોડનો પ્રારંભ કરાવ્યો. ઉપસ્થિત ભાવિકોએ જય સોમનાથ, હર હર મહાદેવ, રામચંદ્ર ભગવાન કી જયના જયઘોષ સાથે શુભેચ્છા સાથે વિદાય આપી હતી. અહીં સોમનાથ મંદિરથી અયોધ્યા મંદિર સુધી રન કરતા હિન્દુ ધર્મ એકતા ધર્મને લઈ અને આગળ પ્રસ્થાન કરી રહ્યા છીએ, ત્યારે શિવજીના આશીર્વાદથી લઈ શિવજીથી રામ ત્યાં સુધી અમે જઈ રહ્યા છીએ. 21 દિવસની અંદર આ રન કમ્પ્લીટ કરીશું 1800 કિલોમીટર. હેતુ એક, આપણું જે રામ જન્મભૂમિ નિર્માણ થઈ રહ્યું છે, વિશ્વનું એક મંદિર બની રહ્યું છે, તેમાં સર્વે લોકોએ જોડાય એ મેઇન હેતુ છે. એકતા ટોટલ 250+ કલાક જશે. દરરોજનું 90 કિલોમીટર દોડવાનું છે અને આ રીતે આગળ જઈશું અમે. આની પહેલાં રાજપથ ક્લબની અંદર સતત 72 કલાક દોડવાની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની સિદ્ધિ મળેલી છે. ત્યારે 72મો આપણો ગણતંત્ર દિવસ હતો એટલા માટે 72 કલાક દોડ લગાવવામાં આવી હતી. અત્યારે જે રામ જન્મભૂમિ નિર્માણની જે દોડ છે તેના માટે હું શિવજીથી લઈ રામ સુધી તમામ વ્યક્તિઓને હું શ્રેય આપીશ, કારણ કે તમામ વ્યક્તિઓમાંથી મને કંઈકનું કંઈક શીખવા મળ્યું છે. તેના માટે હું શિવજીથી લઈ અને રામજીના હું ચરણોમાં અર્પણ કરીશ. રામ જન્મભૂમિ મંદિરે અમે 21 તારીખે રામનવમીના દિવસે ત્યાં પહોંચીશું. કાર જે સપોર્ટમાં રહેશે, કારની અંદર અમારે ફિઝિયો ડૉક્ટર છે, કોચ છે, પછી અમારે અમરેલીના પટેલ હસમુખ સર છે, આપણે સંદીપ મનીષભાઈ સંઘાણી છે, એ લોકો અત્યારે સપોર્ટમાં રહેશે. ઘનશ્યામ રમેશભાઈ સુદાની જો હૈ વો એક દોડ લગા રહે હૈ જો સોમનાથ મંદિર સે શરૂ હોકે અયોધ્યા મંદિર તક પહોંચેગી. 1800 કિલોમીટર કી યે દોડ હૈ ઓર જિસકે અંદર હમ 3 સ્ટેટ કવર કરેંગે, જિસમે હમારા ગુજરાત હૈ, મધ્યપ્રદેશ હૈ ઓર ઉત્તરપ્રદેશ હૈ. યે પૂરી દોડ જો હમને પ્લાન કી હૈ વો ઇસલિયે કી હૈ કી એક એકતા, રામ ખાલી હિન્દુ ધર્મ કે નહીં હૈ, રામ સબકે હૈ, હમ સબકે રામ હૈ, તો ઉસ રામ કો સબ જન જન માનસ તક પહોંચાને કે લિયે હમારી યે દોડ હૈ, જિસે સબ લોગો કો હમ જોડને કી કોશિશ કર રહે હૈ. કિસી ભી ધર્મ કે લોગ હો વો જુડે ઇસ સહયોગ મે ઓર અપને દેશ કી અખંડતા ઓર જો હમારા કલ્ચર હૈ ઉસકો આગે બઢાએ. ગર્વ કી અનુભૂતિ હોતી હૈ જબ ઇસ તરહ કે આપકા કોઈ સ્ટુડન્ટ ઇસ તરહ કી કઠિન કાર્ય કો હાથ મે લેતા હૈ ઓર પૂર્ણ કરતા હૈ. ઇન્હોને યહી નહીં કિયા, ઇન્હોને 72 ઘંટે કન્ટિન્યુઅસલી રન ભી કિયા જો હમારે 72 રિપબ્લિક ડે કે ઉપર. તો હમારા પૂરા ઉદ્દેશ્ય ઓર ઇનકા જો ઉદ્દેશ્ય હૈ કે દેશ કા નામ રોશન કરને કા વો ઉસકો લેકે ચલ રહે હૈ ઓર હમ ચાહતે હૈ કે વો ઓલિમ્પિક તક જાયે ઓર ઇસ ઉસ કડી કે અંદર યે દોડ ભી એક પ્રેરણા સ્ત્રોત હૈ સબકે લિયે. ધવલ ચુડાસમા સાથે શૈલેશ વાળા, GTV ન્યૂઝ, ગીર સોમનાથ.